હેલો નમસ્કાર, હું વિરલ રાજ ફરી આવ્યો રવિવાર અને આવી પહોંચ્યો હું લઈને આજની નવી વાર્તા. વાર્તાવાર રવિવાર સન્ડે સ્ટોરીઝ. આજનો એપિસોડ 20 હું બહુ વિશિષ્ટ સંજોગોમાં શૂટ કરી રહ્યો છું. એક તબક્કે એમ લાગતું હતું કે કદાચ આ વખતે હું એપિસોડ કરી પણ નહીં શકું, પણ જુઓ હું ફરી આવી ગયો છું વાર્તા લઈને. સંજોગો કયા હતા એ પછી વાત કરીશું. તો ચાલો આજની વાર્તા. પણ વાર્તા પર આવું એ પહેલા ખૂબ જ ખૂબ જ ખૂબ જ અગત્યની મારે એક જાહેરાત કરવાની, બધા જ સાહિત્ય પ્રેમીઓ માટે બહુ મસ્ત એક વાત કરવાની છે. 19 ઓક્ટોબર એટલે કે આવતીકાલે મરીઝ સાહેબની મરણતિથિ, પુણ્યતિથિ પણ એક રીતે કહીએ તો સ્મરણતિથિ છે. ગુજરાતી સાહિત્ય રસિકો માટે મરીઝ એ આદરણીય, એક પૂજનીય નામ છે. એ મરીઝ સાહેબની આવતીકાલે 37મી પુણ્યતિથિ છે. ત્યારે મરીઝ સાહેબ વિશેના બે અદ્ભુત કાર્યક્રમ, બે જબરજસ્ત કાર્યક્રમ, આમ જેને કહેવાય ને કે પ્રીમિયર લીગની જેમ મરીઝની પણ આ બે કાર્યક્રમની એક પ્રીમિયર લીગ છે, એ ડોક્ટર રઈશ મણિયાર એમની યુટ્યુબ ચેનલ પર તમારી સામે લઈને આવી રહ્યા છે. એક તો આજે રાત્રે 9:30 અને એક આવતીકાલે રાત્રે 9:30 મરીઝના જીવન પરના આ બે વિડીયોઝ મિસ કરવા જેવા નથી. બંને વિડીયો અલગ અલગ રીતના છે. એકમાં ડોક્ટર રઈશ મણિયાર એમની વાત કરે છે અને સરસ મજા પડાવે એવી વાત છે. તો ચાલો એ બંને લિંકને પણ તમે જોવાનું અને ડોક્ટર રઈશ મણિયારની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો. આ સાથે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો મરીઝ સાહેબના કાર્યક્રમમાં ઇન્ટરેસ્ટ હોય, માણવો જ રહ્યો એ કાર્યક્રમ, તો આ સાથે નીચે આપેલી લિંક પર જઈ અને એ પ્રીમિયર માટે તમારું રિમાઇન્ડર સેટ કરી દેશો, મજા પડશે. તો હવે આજની વાર્તા. આજની વાર્તા મેં કહ્યું એમ ખૂબ જ વિશિષ્ટ સંજોગોમાં કરી રહ્યો છું, એટલે ખૂબ જ નાની છે, ટૂંકી છે, છતાં બહુ મજા પડે એવી, અને જો એમાંથી લો તો જિંદગીના 2-3 બોધ મળી જાય એવી નાની વાર્તા છે. એના લેખક છે હેમલ વૈષ્ણવ. હેમલભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. એમણે 250 લઘુકથાઓ ગયા અઠવાડિયે પૂરી કરી. નિયમિત 250 લઘુકથાઓ એને લખી. હેમલ વૈષ્ણવની વાર્તાઓ વધારે વાંચવા માંગતા હો, ઘણા બધા તમારામાંથી પૂછે છે કે આ બધી વાર્તાઓ ક્યાં વાંચવા મળે, તો એમની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ફ્રેન્ડ્સ ઓફ હેમલ વૈષ્ણવ નામના ફેસબુક પેજની, એમાં નિયમિત એની વાર્તાઓ મૂકે છે. અત્યારે પણ 150 જેટલી વાર્તાઓ હશે, તો ચોક્કસ એમાં જાઓ. તો શું છે આજની વાર્તા? આજની વાર્તાનું શીર્ષક છે પંતુજી. પંતુજી પ્રોફેસર, પોતાની જાતને સુધરેલા અને ભણેલા હોવાનો ફાંકો રાખતો આ પ્રોફેસર, જો ભિખારીની જેમ 15 લાખ રૂપિયાનું દહેજ માંગતા શરમાતો નથી. થનાર જમાઈ વંદન અને એના પરિવાર તરફથી લગ્ન પહેલા જ 15 લાખ રૂપિયાની દહેજની માંગણી આવતા કુંદનરાયનો ગુસ્સો 7મા આસમાન પર હતો. એમનું ચાલે ને તો એ આ સંબંધ જ ફોક કરી નાખે, સગ પણ તોડી નાખે. પણ એકની એક દીકરી રીના, અને એનું દિલ આવી ગયું હતું આ કોલેજના પ્રોફેસર વંદનકુમાર ઉપર. એટલે શું થાય, કુંદનરાયના પત્નીએ પણ એને સમજાવ્યું કે જુઓ અંતે પૈસા જશે તો રીનાના ઘરમાં જ ને, આપણી દીકરીને જ કામ આવશે ને, અને તમે ક્યાં ઓછું કમાણા છો. અને વાત પણ સાચી હતી. કુંદનરાય શેર બજારમાં દલાલીનું કામ કરતા હતા, સ્ટોક બ્રોકર હતા, પણ સાથે સાથે ટ્રેડિંગ પણ કરતા કરતા આમ ખરું ખૂબ સારું કમાયા હતા. ખેર, એને મન મનાવી લેવું પડ્યું અને કમ અને પણ 15 લાખ રૂપિયા દહેજની ઈચ્છા સ્વીકારી અને લગ્ન થયા. રંગે ચંગે લગ્ન તો પૂરા થયા, પણ આ 15 લાખ રૂપિયા દહેજનો કસરકો કુંદન રાયના હૃદય ઉપર એવો પડ્યો હતો કે એનું રિએક્શન પછી આવ્યું. લગ્ન પછી એને દીકરી રીના અને વંદન સાથે આમ બોલવાનું બહુ ઓછું કરી નાખ્યું. કોઈ પ્રસંગે આવે કે ઘરે મળે તો એ નહીવત જ બહુ ઓછું બોલે. કુંદનરાયનું આ એટીટ્યુડ પણ દીકરી જમાઈ સમજી ગયા હતા, એટલે ધીમે 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 ઘરે આવવાનું ઓછું થતું ગયું, લગભગ બંધ જેવું. આમ કરતા કરતા લગ્નને 6 વર્ષ થયા. આજે દીકરી જમાઈ ઘરે આવ્યા હતા અને સામાન્ય રીતે ઓછું બોલતા કુંદનરાય આજે તો સાવ ચૂપ હતા, મૂંગા મંતર. એમની વાચા એટલા માટે હરાઈ ગઈ હતી કે ડે ટ્રેડિંગના બિઝનેસમાં એને બહુ મોટી લોસ આવી હતી. શેરબજારમાં અચાનક તડાકો થયો, એમાં કુંદનરાય ભરાઈ ગયા હતા અને એટલું મોટું દેવું ચડી ગયું હતું ને માથે કે આલિશાન ફ્લેટ પણ ગીરવું મૂકવો પડે એમ હતો, વેચવો પડે એમ હતો. કુંદનરાય એકદમ આઘાતમાં હતા અને દીકરી જમાઈ ત્યારે આવ્યા હતા.
જમાઈ ઉભા થયા, કુંદનભાઈની બાજુમાં જઈને બેઠા, એના ખભે હાથ મૂકતા કહ્યું કે મમ્મીએ કહ્યું એટલે જ અમે આવ્યા છીએ પપ્પા. વેલ આ લો, એના ખોળામાં થેલી મૂકતા કહ્યું, તમારા 40 લાખ રૂપિયા. તમે જે રીતે આડેધડ શેરબજારમાં પૈસા રોકતા હતા ને, મને ખબર હતી કે એક દિવસ આ આવવાનો જ છે. એટલે દહેજના બાને મેં જ 15 લાખ તમારી પાસેથી કઢાવી લીધેલા. મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા એક અલગ જ એકાઉન્ટ બનાવીને આજે 40 લાખ રૂપિયા છે. આ પૈસા તમારા જ છે, કામ આવશે. અવાચક થયેલા કુંદનરાય જમાઈ સામે જોઈ રહ્યા. જમાઈ હસતા હસતા કહ્યું, આખરે હું ઇકોનોમિક્સ નો પ્રોફેસર રહ્યો ને તમારો જમાઈ પંતુજી.